નમસ્કાર, વંદે માતરમ. હું નલિનીબેન, કેમ છો બધા? મજામાં ને? હા, શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવમાં ગુજરાતી મીડિયમમાં સિનિયર કેજીમાં અભ્યાસ કરાવું છું. તો બાળ મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં ભણવાના છે. તો ગુજરાતી વિષયમાં આજે હું હસ્વ એની સમજ તમને આપીશ. હસ્વ એના શબ્દો વાંચીશું અને હસ્વ એની પ્રવૃત્તિ જોઈશું. ચાલો બાળ મિત્રો, થઈ જાઓ મારી સાથે તૈયાર શબ્દો બોલવા માટે. તો ચાલો, તો પહેલું આપણને આપ્યું છે શીર. નાના બાળકનું માથું છે, શીર એટલે માથું, અને આ હસ્વઈ કહેલું છે. બરોબર, હસ્વઈ અને શું કહેવાય? હસ્વઈ. આપણે અને સ અને ર, બરોબર, સ ને હસ્વઈ કહેલું છે. તો શબ્દ વાંચ્યો શીર. બોલો બાળ મિત્રો, શબ્દ આપણો થયો શીર. ઓકે, હવે બીજો શબ્દ જોઈએ. આને તો તમે બધા ઓળખતા હશો. આ શું છે? ઘડિયાળ. ચાલો આપણે ઘડિયાળનો શબ્દ બોલીએ. ગ ડ ને હસ્વઈ કરેલી છે ને, એટલે શું વંચાશે? ડી. ય ને કાનો યા અને ગળ. તો આપણો શબ્દ બન્યો ગડિયાળ. વેરી ગુડ. ચાલો, હવે આ હાડ કર્યું છે દિલ. બરોબર, તો દને શું કરેલું છે? દને હસ્વ દી લખેલું છે. તો શું વંચાશે બેટા? દી વંચાશે. તો દિલ શું શબ્દ બન્યો આપણો? દિલ. ઓકે, વેરી ગુડ. અને આ મમ્મીની સાડી છે, સાડીની કિનાર છે. શું છે? સાડીની કિનાર. તો કને હસ્વ કી કરેલો છે. શું કરેલું છે? કને હસ્વ કી, એટલે આપણે કી વાંચવાનું છે. તો કી અને કાનોના નેર, આખો શબ્દ આપણે વાંચવાનો છે કિનાર. આપણો શું શબ્દ બન્યો? કિનાર. ઓકે, આ રીતે આપણે હસ્વઈના શબ્દોનું વાંચન કર્યું ચિત્ર સાથે. હવે નીચે થોડી પ્રવૃત્તિ છે, તેને આપણે જોઈ લઈએ કે તે પ્રવૃત્તિમાં શું કરવાનું છે. તો આપણે પહેલા સૂચના વાંચીશું, સૂચનાને સમજીશું અને આગળ કરીશું. તો ચાલો હું સૂચના વાંચું બાળ મિત્રો, તમે મને સાંભળજો. તો સૂચનામાં આપણને કહ્યું છે કે યોગ્ય મૂળાક્ષર સાથે હસ્વઈ. જો આપણે બધાએ આવી રીતના હસ્વઈ કરવાનું છે. બરાબર, કેટલીક ની આપણે શીખ્યા, ઈ શીખ્યા, ઈરણનો ઈ. તો હસ્વઈ કેમ લખાય? તો આવી રીતના. બરાબર, અને બરાબર સમજજો બેટા. જોડી શબ્દ બનાવી લખો. હવે નીચે આપણને બધા શબ્દ આપે છે. શું આપેલું છે? શબ્દ. પણ એક પણ શબ્દમાં આપણને હસ્વઈ આપેલી નથી. આપણે પહેલા શબ્દ વાંચવાનો છે અને સાચા મૂળાક્ષર સામે આપણે હસ્વ એ લગાવવાની છે. તો ચાલો આપણે શબ્દ વાંચીએ અને સાચા અક્ષર સાથે હસ્વ એ લગાવીએ અને સાચો શબ્દ બનાવીએ હસ્વ એ લગાવીએ. તો પહેલા આપણને શબ્દ આપેલો છે કરણ, જેને બાળ મિત્રો કરણ. હવે તેમાં આપણે હસ્વ લગાવવાનું છે. બરાબર, તો હસ્વ એ લગાવવાનું છે. હવે રીતના હસ્વઈ કર્યું તો આપણો કયો શબ્દ થઈ ગયો? હવે શું વંચાશે? પહેલા ક એકલો હતો અને હવે હસ્વ લગાવવાથી શું વંચાશે? કી વંચાશે. શું વંચાશે બેટા? કી. તો આપણો શબ્દ બન્યો કિરણ. એવી રીતના નીચે પણ આપણે લખવાનું છે, તે શબ્દનું વાંચન પણ કરવાનું છે ને લેખન પણ કરવાનું છે. તો ચાલો આપણે પાછો લખીએ કિરણ. બરાબર, તો શબ્દ બન્યો આપણો હસ્વઈ લગાવવાથી કિરણ. ઓકે, વેરી ગુડ બાળ મિત્રો. હવે આગળનો શબ્દ જોઈએ. આગળ આપેલું આપેલું છે ચરાગ. શું લખેલું છે? ચરાગ. હવે આપણે સાચી જગ્યાએ હસ્વ ઈને લગાવવાની છે, લખવાની છે. તો ચાલો ચણિયાનું હસ્વ ઈ લખીએ આવી રીતના. ઓકે, તો પહેલા એકલો ચ, હવે હસ્વ ઈ લખવાથી શું બન્યો? ચી. શું વંચાશે? ચી. તો આખો શબ્દ પછી હસ્વ ઈ લખીને પછી બોલીએ ચાલો ચિરાગ. બરોબર, તો હસ્વ ઈ લગાવવાથી આપણો શબ્દ શું બન્યો? ચિરાગ. ઓકે, વેરી ગુડ. ચાલો હવે આપણને આપેલો છે શબ્દ આગળનો જરાફ. શું છે બાળ મિત્રો? જરાફ. તો હવે જની આગળ હસ્વ ઈ નું લગાવીએ ચાલો. તો પહેલા આપો જ એકલો, જ એકલો વંચાતો હતો. હવે હસ્વ ઈ લગાવી તો શું બન્યો? જી. શું વંચાશે બેટા? જી. તો હવે વાંચીએ
વધારે વાંચન થાય, વધારે લેખન થાય, આપણને વધારે સારું આવડે. તો આપણે બીજી વાર પણ લખ્યું જીરાફ. ઓકે બાળ મિત્રો, સરસ, વેરી ગુડ. તો હવે આગળનો બીજો જોઈએ. હવે આગળ આપણને આપેલું છે દવસ. શું લખેલું છે બેટા? દવસ. તો દ ની આગળ અશ્વ લગાવીએ. પહેલા આપણો હતો દ એકલો, અને હવે હસ્વ ઈ લગાવવાથી શું વંચાશે? હસ્વ ઈ લગાવવાથી દી વંચાશે. બરોબર? તો વાંચી આપણે દિવસ. આપણો શબ્દ શું બન્યો? દિવસ. ઓકે બાળ મિત્રો, સરસ, વેરી ગુડ. નીચે પણ લખીએ આપણે બીજી વાર દિવસ. બરોબર? ઓકે, વેરી ગુડ. તો આપણો દિવસ શબ્દ બન્યો. પછી આગળનો શબ્દ છે લખેલો પતા. શું લખ્યું છે? પતા. તો કોને હસ્વ ઈ લગાવીએ? તો શું શબ્દ બને છે વાંચન કરીએ હસ્વ ઈ લગાવીએ? તો હસ્વ ઈ લગાવી. બરોબર? તો હવે પહેલા હતો કોઈ એકલો, બરોબર? તો આપણે પતા વાંચ્યો. હવે હસ્વ ઈ લગાવવાથી શું શબ્દ બન્યો? પી. શું વંચાશે? પી. તો હવે વાંચો પીતા. કેવો શબ્દ બન્યો બેટા આપણો? પીતા. વેરી ગુડ. ઓકે, હવે નીચે પણ એવી રીતના લખીશું બીજી વાર. તો આપણો શબ્દ બન્યો પીતા. શું શબ્દ બન્યો? પીતા. ઓકે, વેરી ગુડ. હવે આગળનો શબ્દ છે આપણો સતાર. શું છે શબ્દ લખેલો છે? સતાર. તો સની આગળ અશ્વ ઈ લગાવીશું તો બન્યું સી. હવે શું વંચાશે અશ્વ ઈ લગાવવાથી? સી વંચાશે. શું વંચાશે બાળ મિત્રો? તો ચાલો આપણે વાંચીએ કે શીતાર. શું શબ્દ બન્યો આપણો? શીતાર. હવે નીચે પણ આપણે એવી રીતના લખીશું બીજી વાર સીતાર. હવે રીતે આપણે બધા શબ્દોને હસ્વ ઈ લગાવી અને સાચો સાચો શબ્દ બનાવીને હસ્વ ઈના શબ્દોની ઓળખ કરી. બરોબર? ઓકે, વેરી ગુડ.